ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ રીત છે કેવીએલ અને નો ઉપયોગ કરીને આપણે સમતુલ્ય અવરોધ ગોતવાનો રહેશે હવે ગમે એવા પ્રકારની કોમ્પ્લેક્સ સર્કિટ આપેલી હોય ને તમે એના કે તમે એમાં વ્યવસ્થિત રીતે જો કેવીએલ અને નો ઉપયોગ સારી એવી પ્રેક્ટિસથી આવડતું હોય તેનો ઉપયોગ કરીને તમે એ સર્કિટ છે એ સોલ્વ કરી શકો છો ધેટ મીન્સ જે વસ્તુ પૂછીને તમે આન્સર આપી શકો છો ચોક્કસ એમ કીધું હોય કે આ બ્રાન્ચમાંથી વેતો પ્રવાહ પસાર થાય એ ગોતો ને આ આ અવરોધને અનુલક્ષીને જે વોલ્ટેજ છે એ શોધો તો એ બધું તમે મેળવી શકો છો તો એવી રીતના જ કિચ ઓફ વોલ્ટેજ લો અને કિર્ચ ઓફ કરંટ લોનો ઉપયોગ કરીને તમે સમતુલ્ય અવરોધ પણ ગોતી શકો છો જો તમને પ્રશ્નમાં એવું પૂછ્યું હતું કે એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો અને એ વચ્ચે ગમે એવી કોમ્પ્લેક્સ સર્કિટ આપી હોય તો તમારે સૌથી પહેલો સ્ટેપ સ્ટેપ એવું કરવાનું અહીંયા પહેલાં તમને લખાવી દઉં કે ગમે તેવી કોમ્પ્લેક્સ ગમે તેવી સર્કિટ નો આર સમતુલ્ય મેળવી શકાય પણ મારી એક થોડીક એવી સલાહ રહેશે કે જો કેવીએલ અને કેસીએલની ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ હોય તો જ અને ઇટ શુડ બી ટાઈમ સેવિંગ હું જોઈએ જે જગ્યાએ સોય થી કામ થાતું હોય ત્યાં તલવા લઈને ન બેસી જવાય એટલે જ ખબર પડે ને એટલે છે એ થોડુંક હવે તમારી રીતે જોઈ લેવાનું કે ભાઈ ટાઈમ છે આપણે થોડુંક એવું બચવું જોઈએ નતા પછી આપણે હેરાન થઈ જશું તેમાં કરવાનું શું સૌથી પહેલી વાત એ કે બેટરી તો જોશે તે કેવી કેન્સિયર વોલ્ટેજ ક્યાંથી લઈ આવશે તો જે બે બિંદુઓ વચ્ચે અહીંયા લખાવી દઉં તમને તો કે ઉપયોગ કેવી રીતના કરવાનો ઉપયોગ કરવાની રીત કે રીતમાં પૂછ્યું વચ્ચે આર સમતુલ્ય સમ સમય સમતુલ્ય નહી સોરી ગુજરાતી વ્યાખ્યા સમતુલ્ય ગોતવાનો હોય હોય તે બંને બિંદુઓના છેડે વી વોલ્ટની બેટરી લગાડવી બેટરીમાંથી આઈ બેટરી નીકળશે તો સરજી આ બેટરી નીકળે ને આ થોડે જનરેટર નીકળે પણ બેટરી હોય ટૂંકમાં કહેવાનો મતલબ શું છે થોડુંક સમજાવીશ તમને આ બેટરી નીકળશે અને આ બેટરી થશે એટલે બેટરીમાંથી તમે જેટલો પ્રવાહ કાઢો ને એટલો જ પ્રવાહ અંદર જાવો જોઈએ તો આની અગલ બગલ એક બેટરી લગાડી દીધી ટર્મિનલ ગમે પોઝિટિવ રાખો નેગેટિવ રાખો આપણે કાંઈ મતલબ નથી આ મોટું એને પોઝિટિવ હોય નાનું એને નેગેટિવ હોય બરાબર છે પોઝિટિવમાંથી છે એ પ્રવાહ નીકળશે અને નેગેટિવમાં છે પાછો પ્રવાહ આવી જશે આને આઈ બેટરી કહી દઈ ને આને બી આઈ બેટરી કહી દઈ બરાબર છે એ તમારે ધ્યાન રાખવાનું કે તમે ઉપયોગ કરતા હોય કેચોપસ્કરણ લો એમાં આઈ બેટરી તમે એ બિંદુની અંદર નાખો એટલે બી બેટરીમાંથી છે સોરી બી બિંદુમાંથી આઈ બેટરી પાછો મળી જવો જોઈએ તો તમારો જે આન્સર રહેશે ને તમારે શું મેળવવાનું તો કે અમને ખબર જ હશે કે આઈ બેટરી છે આઈ બેટરી એને વી બેટરી ડિવાઈડ બાય આના સપોઝ વોલ્ટેજ વી હોય તો આપણે વી બેટરી એ કહી દો ને એ વી બેટરી ડિવાઈડ બાય આર ઇક્વેલન્ટ તો જે તમને આર ઇક્વિવેલન્ટ વી બેટરી વી બેટરી એટલે શું છે અહીંયા એ અને આર બેટરી આ બંનેનો તમે જે ગુણોત્તર લેશો ને એ તમને સામે જે જમણી બાજુ બરાબર અથવા ડાબી બાજુ બરાબર પડશે ને એ શું હોય છે તો કે આર સમતુલ્ય દેશે જેને તમે આર ઇક્વિવેલન્ટ પણ કહી શકો સમગન વાળું ઉદાહરણ એનું આપણે સાબિત અહીંયા કરી એટલે તમને થોડીક એવી સારી પુષ્ટિ મળી જાય અને ઉદાહરણનો દાખલો પણ તમને આવડી જાય પાંચ સુધી ગણું છું નોટડાઉન કરીએ વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ મિત્રો આપણે ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર ત્રણ પોઈન્ટ છ લઈ લઈએ જે આપણે આ સમતુલ્ય ગોતવાનો છે કયા કયા બિંદુ વચ્ચે તો કે એ અને સી ડેસ એટલે તો કે સમઘન હોય ને સમઘન એના જે આગલું પૃષ્ઠ હોય એના નીચેના ડાવી બાજુના ખૂણા ઉપરનું અને પાછલું જે પૃષ્ઠ હોય ને એના જમણી બાજુના ઉપરના બિંદુઓ વચ્ચે આપણે બેટરી રાખવાની અને પછી જે પ્રવાહ પસાર થતા એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને આપણે આર બિટવીન પોઈન્ટ એ અને સીડેસ એણવાનું છે તમને થોડુંક છે સર્કિટ વિશે તમને થોડુંક જણાવી દઉં તમને થોડું બે વાર બોલાવી એટલે માફ કરશો જો સઘન હોય સંગન બધાને ખબર જ છે તો કે જે એને છ પૃષ્ઠ હોય અને બાર ભૂજાઓ હોય એ ગણિત તમે જોઈ લેજો એ બધું એક્સપ્લેન કરવાની જરૂર નથી બધા વિડીયોમાં હું કરું જ છું એક્સપ્લેન અહીંયા જો પોઈન્ટ એ અને બી છે ને તેનું ઉપરનું એડ્રેસ બીડેસ છે અને પાછળના જ ભોયતળીયના બિંદુઓ ડી અને સી છે તો એની ઉપરના તે જે છઠના બિંદુઓ ડી અને સીડેસ એટલે કે આઠ સીરો બિંદુ હોય તો કે એ બી અને સીડી અને એ ડેસ સીડેસ ડી એ આઠે આઠ બિંદુઓ આવી ગયા એટલે વિકર્ણના અંત્ય બિંદુ આગળ કયા તો કે વિકર્ણના અંત્ય બિંદુ આગળ આપણે આર સમતુલ ગોતવાનું છે જો ભાઈ સમઘનનું વિકર્ણ આ થઈ સામેની પૃષ્ઠનો ખૂણો અને પાછળના પૃષ્ઠના ઉપરનો ખૂણો એ બેન જોડી દો એ શું કહેવાય સમઘનનું વિકર્ણ તો હવે આપણે એક કામ કરશી કે એ અને સીડેસ બિંદુ વચ્ચે કીધું છે ને તો ત્યાં આપણે બેટરી કનેક્ટ કરી

અવરોધોના મૂલ્ય કેવા છે તો કે સમાન જ છે તો વિદ્યાર્થી મિત્રો એ બેટરીમાંથી થ્રી એ નીકળતું હોય એ પછી કહું હાલો થ્રી એ અહીંથી આવે છે તો આ બાજુ જુઓ જેવો આ અવરોધ છે એવું આ છે એવું આ છે એના પછી જો અહીંથી અહીંયા બે રસ્તા પડે છે આ અવરોધ આવ્યો પછી બે રસ્તા પડે છે આ અવરોધ આવ્યો પછી બે રસ્તા પડે છે એટલે અહીંયા આવ્યો ને કન્ફ્યુઝન થયું ત્રણ રસ્તા દેખાના તો ત્રણેયમાં હું કેવા પ્રમાણમાં કોકમાં વધારે જાઉં કોકમાં ઓછું જાઉં કોકમાં વધેમાં જાઉં એવું પ્રશ્ન થાય ને પ્રવાહને અવરોધ પ્રમાણે તો અહીંથી ચેક કર્યું તો અહીંથી મિત્ર બે વસ્તુ સરખી હતી અહીંયા બે ફાડા સરખા પડે અહીંયા બે ફાડા સરખા પડે તો પ્રવાહી કીધું કે ભાઈ આ સમિત પ્રકારનું ઉદાહરણ છે તો આપણે ત્રણેયમાં છે ને અરખોરખો ભાગ આપી દઈએ તો અહીંયા આવી જો તમને ખબર પડે જો અહીંયા બે ભાગ પડ્યા અહીંયા આવ્યો પછી બે સરખા ભાગ પડે છે અહીંયા આવ્યો પછી બે સરખા ભાગ પડે તો અહીંયા એક કામ કર્યું એણે કે ભાઈ ત્રણ ભૂજા છે ને ત્રણેમાં આઈ અહીંયા આપણે આપી દઈએ આ આપો અને આપી આણે આઈ આપો તો અહીંથી આગળ વધ્યો ને તો સીધી વાત છે યાર જો જેવું અંદર પ્રવાહ જાય એવું તે જેવું આ ટ્યુબની અંદર પ્રવાહ ગયું છે અંદર એવો પ્રવાહ બારે આવ્યો છે કેમ તો કે બેટરીમાં થ્રી આઈ નીકળે થ્રી જ જોઈએ તો અહીંયા બી કેવું આવવું જોઈએ થ્રી આઈ જ આવવો જોઈએ અહીંયા ત્રણ રસ્તા છે ને ત્રણ રસ્તા સરખા છે તો બધેમાંથી આઈ 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 તો આવો જ જોઈએ તો આપણું અડધું ટેન્શન તો પતી ગયું જેવું શરૂઆત નહીં એવું અંતિમનું થવાનું જ છે સમય પ્રકારનું છે એટલે અહીંયા આવ્યો ને તો પછી એને એ ડેસ બિંદુ આગળ મૂંઝારો થયો કે ભાઈ અહીંયા બે રસ્તા છે તો જોયું કે આ બાજુ જેવું છે ને એવું અરેન્જમેન્ટ આ બાજુ છે પછી અહીંયા બી બિંદુ વગર આવ્યો ને તો એને મૂંઝારો થયો કે ભાઈ સી બાજુ જેવું છે અરેન્જમેન્ટ એવું બી ડેસ બાજુ છે તો કાંઈ વાંધો નહીં પછી એવું સરખું જ છે તો અહીંથી છે ને એને ખબર પડી કે સમીપ પ્રકારનું છે તો અહીંયા જેટલું આઈ પ્રભા આવે છે ને અહીંયા આઈ તો અહીંયા એના બે ભાગ પડશે અહીંયા આઈ બાય ટુ થઈ જશે અહીંયા બી આઈ બાય ટુ થઈ જશે તો અહીંથી અહીંયા પ્રવાહ આવ્યો તો અહીંયા આઈ બાય ટુ થઈ જશે અહીંયા બી આઈ બાય ટુ થઈ જશે અહીંયા આવ્યો ને અહીંયા પછી બે બાજુ સરખો હતું તો અહીંયા આઈ બાય ટુ થઈ જશે અહીંયા આઈ બાય ટુ થઈ જશે હવે અહીંયા આવશે ને તો જુઓ અહીંયા આવશે તો બે રસ્તા પડ્યા અહીંયા છે હવે આઈ બાય ફોર આપી દે આઈ બાય ફોર ને પણ અહીંથી ઓલરેડી આઈ જ છે તો મિત્ર નીચેથી જુઓ આઈ બાય ટુ આવે છે તો આ ભી આઈ બાય ટુ દેશે નીચેથી જો પાછાની બાજુ છો એ ડેસથી ડી અને ડીથી ડી ડેસ એક અંદર જાય છે ને એક નીચે પાછળની બાજુ નીચેથી ઉપર આવે છે તો આ આઈ બાય ટુ અને આઈ બાય ટુ તો આઈ થઈ ગયું જો થઈ જ ગયો જો આઈ બાય ટુ અને આઈ બાય ટુ થઈ ગયું આઈ સરવાળો થઈને તો જો અહીંયા પાછું આઈ આવે છે અહીંયા આઈ બાય ટુ ગયો અહીંયા આઈ બાય ટુ તો અહીંયા જો અહીંયા આઈ બાય ટુ આવે છે ને અહીંયા બીજો સળંગ આવતો જઈશે આઈ બાય ટુ આઈ બાય ટુ તો આ થઈ ગયા છે આઈ અને આઈ જ છે જુઓ બધી જગ્યાએ કમ્પ્લીટ થઈ ગયું કાંઈ બાકી રહેતું છે નહીં તો આપણે આપણે એક કામ કરીએ કે કેસીએલ લગાડી દઈએ કેસીએલ લગાડવા માટે આપણે એડ્રેસ કેવું પડશે તો કે એ બિંદુ શરૂ કરીને આપણે બી બિંદુએ જશી એ થી બી એ થી બી બી થી સી સી થી સી ડેસ સી થી સી ડેસ પછી ઈમાંથી પસાર થઈ ઈમાંથી પસાર થઈને પાછો આપણે એમાં આવી જશે તો આપણે શરૂઆત કરીએ અહીંયા શરૂઆત લૂપ ક્રોસ છે એટલે ઝીરોથી શરૂઆત કરવાની જીરો પછી માઇનસ આઈ ઈન્ટ આર વેલ્યુ આર છે પછી માઇનસ આઈ આઈ બાય ટુ આર પછી માઇનસ આઈ ઇન્ટુ આર અહીં આવી ગયા પછી પ્લસ ઈ બરાબર થઈ જશે જીરો તો અહીંયા જુઓ એ બરાબર લખી શકી આઈ આર પ્લસ આઈ આર પ્લસ આઈ 2 ડીવાઈડ બાય ટુ તો થઈ ગયા છે ટુ આઈ પ્લસ આઈ બાય ટુ તો એ થશે બે દુ ચાર ને પાંચ આઈ આર બાય ટુ તો આપણને ખબર છે તો કે આર સમતુલ્ય એટલે શું થાય તો કે એ બેટરીના છેદમાં આઈ બેટરી એ બેટરીને એ બેટરી એમને મળી હા ઈ બેટરીની જગ્યા આપણે શું લખી શકીએ તો કે ફાઈ આઈ આર ડીવાઈડ બાય ટુ અને આઈ બેટરી કેટલું છે તો કે થ્રી આઈ છે તો આઈઆઈ છે એ કેન્સલ થઈ જશે આર સમતુલ્ય શું આવશે આઈ આઈ કેન્સલ થઈ ગયો તો કે ફાઈ આર ડિવાઈડ બાય તંદુર આપણો માંગેલો મસ્ત આન્સર છે નોંધ કરી લો પાંચ સુધી ઘણું છું વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ કાલે તો નોટ નોટડાઉન બસ પૂછી નાખી આ રીતની મદદથી આ રીતની મદદથી તમે અન બેલેન્સ્ડ વિસ્ટન બ્રિજ માટે પણ આર સમતુલ્ય ગોતી શકો છો આનો એડવાન્ટેજ મેક્સ બરોબર છે બીજા ઘણા બધા એડવાન્ટેજ હોય કોમ્પ્લેક્ષ સર્કિટમાં ઘણું બધું હોય છે તો કાંઈ વાંધો નહીં નોંધ કરી લ્યો અને મળશે એનેક્સ્ટલચરમાં ત્યાં સુધી નમસ્તે ખુદાફી સત્ય ગુડ બાય